ट्रस्ट बीके लहरी अपनी साथ जोड़ाया छे। एक दुखद समाचार ज्यारे आपने सांभळ्या अने त्यारबाद जे रीते मानवामां ना आवे तेवा समाचार आप केवी रीते याद करी रह्या छो अत्यारे केशुभाई ने? हेलो, हाँ केशुभाई, 6.5 दशकथी वधारे समयथी ગુજરાતના જાહેર જીવનમાં સક્રિય રહ્યા, આજે જે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી છે તેની અગાઉની જનસંઘની રચનાથી જ તેઓ આ પક્ષો સાથે જોડાયેલા રહ્યા, એમણે જે પાયાનું કામ કર્યું તેને કારણે સમગ્ર દેશમાં અનેક લોકો જે રાજકારણમાં છે તેઓ કેશુભાઈ પ્રતિ અસીમ આદર ધરાવે છે તેનો હું સાક્ષી છું। કેશુભાઈમાં એક પ્રકારની ગજબની કોઠાસૂઝ હતી, એમનો સ્વભાવ સાલસ હતો અને કોઈ પ્રત્યે રાગ દ્વેષ રાખ્યા વિના કે શાસનમાં ખાસ કરીને ખેડૂતો માટે, સિંચાઈ માટે અને નર્મદા યોજના માટે એમણે જે ભગીરથ કાર્ય કર્યું તેને ગુજરાતની પ્રજા હંમેશા આભારપૂર્વક ઈચ્છે। જી જી લહેરીજી, એક દિગ્ગજ નેતા, કદાવર નેતા તો હતા રાજકીય ક્ષેત્રમાં પણ અને સાથે સાથે ખેડૂત પુત્ર પણ ગણાતા હતા, પરંતુ સોમનાથ ટ્રસ્ટના પણ તેઓ ચેરમેન હતા, એટલે કે એ સમયના કોઈ ખાસ સંસ્મરણો? હું સોમનાથ ટ્રસ્ટમાં છેલ્લા 10 વર્ષથી એમના સાથે ટ્રસ્ટી સેક્રેટરી તરીકે કામ કરું છું। ચેરમેન તરીકે એમણે ચાર્જ સંભાળ્યો ત્યારે સોમનાથ ટ્રસ્ટની અને પ્રભાસ પાટણની જે પરિસ્થિતિ હતી એમાં ધર્મૂળથી ફેરફાર લાવવામાં કેશુભાઈએ આટલી એડવાન્સ એજમાં પણ જે કાળજી કરી, જેનામાં જેની વિગતો મેળવી, યાત્રિકો સાથે સંવાદ કરીને સૌને સારો આવાસ મળે, સૌને સારું ભોજન મળે, સસ્તું મળે અને સાથે સાથે દર્શનની વ્યવસ્થા થાય, તેમજ ઇતિહાસ ઉજાગર થાય અને લોકોને પોતાના ભૂતકાળનું ગૌરવ થાય,